શાંતિ માટે યોગ નાડી શુદ્ધિ નાડી શુદ્ધિનો શાબ્દિક અર્થ છે નાડીઓની સફાઈ જ્યારે અમે નાડીઓ કહીએ છીએ ત્યારે અમે બોતેર હજાર નાડીઓની વાત નથી કરી રહ્યા કારણ કે આ બોતેર હજાર નાડીઓ ફક્ત બે મૂળ નાડીઓ પિંગલા અને ઈડાની શાખાઓ છે છત્રીસ હજાર નાડીઓ પિંગલાથી નીકળે છે અને છત્રીસ હજાર ઈડાથી આ એક વ્યક્તિની ઉર્જા પ્રણાલી હોય છે નાડી શુદ્ધિમાં અમે મૂળ રૂપથી પિંગલા અને ઈડાની શુદ્ધિની વાત કરીએ છીએ જેથી ઉર્જા પ્રણાલી સંતુલનમાં રહે તમારા શ્વાસ અને માનસિક સંરચનાની વચ્ચે એક સંબંધ હોય છે જો તમે તમારા કાર્ય તમારી લાગણીઓ અને તમારા જીવનના પરિણામો તથા બીજા લોકોના જીવન પર તમારી જે અસર થાય છે એમાં સંતુલન લાવવા ઈચ્છતા હો તો તમારા વિચારોમાં સંતુલન લાવવું બહુ જરૂરી છે આ બહુ જરૂરી સંતુલન લાવવામાં નાડી શુદ્ધિની એક મહત્વની ભૂમિકા છે આ અભ્યાસ ઘણો સરળ છે અને સાત વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ આને કરી શકે છે જો તમે ચશ્મા પહેરતા હો તો અભ્યાસ કરતી વખતે કૃપા કરી એને ઉતારી બાજુમાં મૂકી દો નાડી શુદ્ધિ કેવી રીતે કરવી આપણે તેનું પ્રદર્શન જોઈશું કૃપા કરી ધ્યાન આપો તમારી કરોડને સીધી રાખતા વાળીને બેસી જાઓ આંખો બંધ તમારો ડાબો હાથ તમારા ખોળાની વચ્ચે આરામથી રાખો હથેળી ઉપરની તરફ હોવી જોઈએ નાડીશુદ્ધિ કરવા માટે ફક્ત જમણા હાથનો ઉપયોગ કરો જમણા હાથમાં ફક્ત અંગૂઠાને અનામિકાનો ઉપયોગ કરો પહેલી બે આંગળીઓને વાળો છેલ્લી બે આંગળીઓ સીધી રહેશે અને આજુબાજુમાં જોડાયેલી રહેશે હવે તમારી જમણી નાસિકાને અંગૂઠાથી બંધ કરો અને ડાબી નાસિકાથી શ્વાસ અંદર લો શ્વાસ પૂરી રીતે અંદર લીધા પછી તેજ નાસિકાથી શ્વાસ બહાર છોડો આમ જ તમારી અનામિકા અથવા ત્રીજી આંગળીનો પ્રયોગ કરીને ડાબી નાસિકાને બંધ કરો અને જમણી નાસિકાથી શ્વાસ અંદર લો અને પછી તેજ નાસિકાથી શ્વાસ બહાર છોડો ફરીથી જમણી બંધ કરો અને ડાબી ખોલો ડાબી નાસિકાથી શ્વાસ અંદર લો અને ત્યાંથી જ શ્વાસ બહાર છોડો આવું કરતા રહો તમારું ધ્યાન તમારા શ્વાસ ઉપર હોવું જોઈએ તો જ્યારે તમે આ પ્રાણાયામ કરો છો તો સૌથી મહત્વનું એ છે કે તમે સંપૂર્ણ રીતે શ્વાસ અંદર લો અને સંપૂર્ણ રીતે શ્વાસ બહાર છોડો આને જેટલું બની શકે એટલું ધીમે ધીમે અને આરામથી કરો શ્વાસ બહાર છોડતી વખતે કે અંદર લેતી વખતે કોઈ અવાજ કરવો નહીં તો આ પ્રાણાયામ કરવા માટે તમને ફક્ત એક મુખ્ય વાત યાદ રાખવાની છે જેનાથી આ પ્રાણાયામ પોતાની મેળે થતો રહે તમારે હંમેશા શ્વાસ બહાર છોડ્યા પછી નાસિકા બદલવાની છે એનો અર્થ છે કે જે પણ નાસિકાથી તમે શ્વાસ અંદર લો છો તે જ નાસિકામાંથી શ્વાસ બહાર છોડો છો ત્રણથી ચાર મિનિટ પછી તમે જમણી નાસિકાથી શ્વાસ છોડ્યા પછી રોકાઈ શકો છો અને અભ્યાસ પૂરો કરી શકો છો નાડી શુદ્ધિ કરતી વખતે ધ્યાનમાં રાખવા માટે કેટલાક સુધારાઓ તમારો ડાબો હાથ તમારી જાંગ ઉપર ન રાખો તમારો ડાબો હાથ તમારા ખોળાની વચ્ચે આરામથી રાખવો એ યાદ રાખો કે તમારા જમણા હાથના માત્ર અંગૂઠા અને અનામિકા એટલે કે ત્રીજી આંગળીનો ઉપયોગ કરવાનો છેલ્લી બે આંગળીઓને સીધી અને એકબીજાની બાજુમાં જોડાયેલી રાખવાની છે જો તમે તેમને સીધી રાખી ન શકતા હો તો તેમને જેટલી બની શકે તેટલી સીધી રાખો પહેલી બે આંગળીઓને વાળી લો એવું થઈ શકે કે તમારું માથું નીચે અથવા બાજુની દિશામાં વળી જાય તમારો ચહેરો અજાણતા આ બાજુ કે તે બાજુ નમી શકે છે તમારું માથું સીધું હોવું જોઈએ જો તમે આ સ્થિતિમાં રહી શકો છો તો તમારી સિસ્ટમ ઘણી જલ્દી સંતુલનમાં આવી જશે એની ખાતરી કરી લો કે તમારી નાસિકાના નીચેના ભાગને બહુ જોરથી નથી દબાવી રહ્યા નાકના ડાબા ભાગમાં જે હાડકું છે એને અનુભવો એની બસ એક મિલીમીટર નીચે જો તમે તમારો અંગૂઠો રાખશો તો બહુ જ ઓછા દબાણથી તમે નાસિકાને બંધ કરી શકશો જેથી કોઈ હવા બહાર ન જઈ શકે એની ખાતરી કરો કે તમારા શ્વાસ હલકા અથવા સામાન્ય નથી કે તમે શ્વાસને અટકાવી નથી રહ્યા શ્વાસ પૂરી રીતે અંદર આવવો જોઈએ અને પૂરી રીતે બહાર જવો જોઈએ હવે આપણે નાડી શુદ્ધિ સાથે કરશું કૃપા કરીને પલાંઠી વાળીને બેસી જાઓ તમારી કરોડ આરામદાયક રૂપમાં સીધી હોવી જોઈએ જો તમને નીચે બેસવામાં તકલીફ પડતી હોય તો તમે ખુરશી ઉપર તમારા પગને ઘૂંટી અથવા એન્કલ પર એકની ઉપર એક રાખીને બેસી શકો છો તમારા ડાબા હાથને તમારા ખોળાની વચમાં આરામથી રાખો હથેળી ઉપરની તરફ હોવી જોઈએ ફક્ત તમારા જમણા હાથનો ઉપયોગ કરો માત્ર તમારા અંગૂઠા અને છેલ્લી બે આંગળીઓનો ઉપયોગ કરો પહેલી બે આંગળીઓને વાળી લો છેલ્લી આંગળીઓને સીધી અને એકબીજા સાથે જોડાયેલી રાખો આંખો બંધ કરો તમારી જમણી નાસિકાને અંગૂઠાથી બંધ કરો અને તમારી ડાબી નાસિકાથી શ્વાસ અંદર લો શ્વાસ પૂરી રીતે અંદર લીધા પછી તે જ નાસિકાથી શ્વાસ બહાર છોડો હવે ત્રીજી આંગળીનો ઉપયોગ કરીને તમારી ડાબી નાસિકાને બંધ કરો અને જમણી નાસિકાથી શ્વાસ અંદર લો પછી તે જ નાસિકાથી શ્વાસ બહાર છોડો ફરીથી તમારી જમણી નાસિકાને બંધ કરો અને ડાબીને ખોલી નાખો શ્વાસ અંદર લો અને બહાર છોડો જ્યાં સુધી અમે તમને રોકવાનું નથી કહેતા કૃપા કરી આવું કરતા રહો તમારા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો શ્વાસ પૂરી રીતે અંદર અને પૂરી રીતે બહાર જવો જોઈએ આને બહુ જ ધીમે ધીમે અને આરામથી કરો એ વાતની ખાતરી કરો કે તમારી કરોડરજ્જુ આરામદાયક અને સીધી છે ખાતરી કરો કે તમારું માથું સીધું છે તમારા શ્વાસ ઉપર ધ્યાન આપવાનું ચાલુ રાખવું હવે ડાબી નાસિકાથી શ્વાસ છોડ્યા પછી રોકાઈ શકો છો અને અભ્યાસ પૂરો કરી શકો છો કૃપા કરી તમારી આંખો ખોલો શાંતિ જીવનનું પરમ નથી આ સૌથી મૂળભૂત જરૂરિયાત છે જો તમે આને જીવનનું પરમ લક્ષ્ય માનશો તો તમને મૃત્યુ પછી જ શાંતિ મળશે